विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूलिंग पर आपનું હાર્દિક સ્વાગત છે. આપણે લેક્ચર 1 ની અંદર આવર્ત ક્વેશ્ચન જે છે એની બેઝિક માહિતી છે આપણે નો અભ્યાસ કર્યો. લેક્ચર 2 ની અંદર આજે આપણે તમે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 4 જે હતું એની અંદર તમે આયનીય બંધ અને સહસંયોજક બંધ વિશે ભણીને આવ્યા છો. તો આજ વસ્તુ તમારે આયનીય બંધ અને સહસંયોજક બંધ ધોરણ 11 ની અંદર સેમેસ્ટર 1 ની અંદર ચોથું જે ચેપ્ટર છે કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધન અને આયનીય રચના એની અંદર તમારે રિપીટ થવાનું છે. ક્લિયર? તો એનો આખો બેઝિક ફંડામેન્ટલ શું છે તો એની આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌપ્રથમ છે આપણે આયનીય બંધ વિશે વાત કરવાની છે. શેની વાત કરવાની છે તો કે આયનીય બંધ વિશે વાત કરવાની છે. આયનીય બંધ तो क्वेश्चन है कि आयनीय बंध कई रीते निर्माण पावे. तो आयनीय बंध जे छे आयनीय बंध तो ए जे पण तत्व वच्चे प्रक्रिया थवानी छे एनी वच्चे इलेक्ट्रॉन नी आपले द्वारा आयनीय बंध नी रचना थवानी छे. शेना द्वारा आयनीय बंध नी रचना थवानी छे તો કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આયનીય બંધની રચના થવાની છે. અને એમાં એક કોમન એક્ઝામ્પલ છે NaCl. પહેલા આપણે એને સમજીએ NaCl નું જે એક્ઝામ્પલ છે તો NaCl કઈ રીતે બને છે કે સોડિયમ અને ક્લોરીન વચ્ચે રિએક્શન થવાની છે. NaCl આપણે એક જ સેલ જોઈએ છે અહીં આ પડે ઉમી દઈએ એટલે એક જ સેલ થયો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો સોડિયમ કે જે ધાતુ છે અને તમને ખ્યાલ છે કે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોનનું દાન કરે. ધાતુ હોય એ હંમેશા ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન કરે. અને એની સાથે જે જોડાવાનું છે Cl ક્લોરીન. તો આપણે કાલે આવર્ત કોષ્ટકમાં વાત કરી ક્લોરીન જે છે ને 17માં સમૂહનું તત્વ છે અને હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા સોડિયમ ની ઇલેક્ટ્રોન ગુમાવવા છે, ક્લોરીન ની ઇલેક્ટ્રોન મેળવવા છે. તો અહીંયા શું થવાનું છે કે સોડિયમ જે છે ઇલેક્ટ્રોન કોને આપશે? ક્લોરીન ને આપે છે. તો જો અહીંયા શું કીધું આપણે ઇલેક્ટ્રોન ની શું થાય છે તો કે આપલે થવાની છે. ઇલેક્ટ્રોન ની શું થવાની છે? આપલે થવાની છે. હવે સોડિયમ જે છે ને ઇલેક્ટ્રોન ની રચના તો કે 2 8 1. સોડિયમ ની ઇલેક્ટ્રોન ની રચના શું છે? 2 8 1. અને ક્લોરીન ઇલેક્ટ્રોનની રચના શું છે તો કે 2 8 7. કાલે વાત કરી કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ હંમેશા ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને દરેક તત્વ હંમેશા એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરે છે એટલે કે એનો અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા જુઓ તો કે આ 1 ઇલેક્ટ્રોન જો અહીંયાથી દૂર થાય તો અહીંયા અષ્ટક એનો પૂર્ણ થઈ જાય. અને અહીંયા 7 છે તો 7 ગુમાવવાને બદલે 1 મેળવી લેવો જેથી 8 ઇલેક્ટ્રોન થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી 1 ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાનો છે. ઇલેક્ટ્રોન કે એનું દૂર ન થાય એને દૂર કરવા માટે આપણે એને ઊર્જા આપવી પડે. શું આપવી પડે? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા આપવી પડે. અને એ જે ઊર્જા આપવી પડે છે ને એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. કે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે તેના માટે એને એનર્જી ઊર્જાની જરૂર પડે. તો એ ઊર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. હવે ક્વેશ્ચન એ થાય કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો આનો તમે ડિટેલ ની અંદર સ્ટડી જે છે એ ચેપ્ટર નંબર 3 11માં ધોરણના સેમેસ્ટર 1 માં કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ જે ઇલેક્ટ્રોન દૂર થાય છે ઇલેક્ટ્રોન કોણ મેળવવાનું છે? તો કે ક્લોરીન મેળવશું અને એનું અષ્ટક પૂર્ણ થવાનું છે. તો આપણને છે અહીંયા શું મળવાનું છે કે આપણને અહીંયા મળે છે NaCl. એટલે Na જે છે એને ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે હંમેશા ઇલેક્ટ્રોન દૂર કરે તેના પર પ્લસ સાઇન આવે. કેટલા દૂર કર્યા તો કે 1 એટલે પ્લસ લખી શકાય. અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે મેળવે તો માઇનસ આવે
એટલે બને છે Cl માઇનસ. તો અહીંયા Na અને Cl વચ્ચે જે અહીંયા બોન્ડ નું નિર્માણ થયું છે, જે બંધ નું નિર્માણ થયું છે, કયો બંધ છે વિદ્યાર્થી મિત્રો? તો કે આયનીય બંધ નું નિર્માણ થાય છે. કયા બંધ નું નિર્માણ થાય છે? આયનીય બંધ નું નિર્માણ થાય છે. ક્લિયર? બીજું એક્ઝામ્પલ લઈએ. બીજો આપણે એક્ઝામ્પલ લઈએ KF નું. KF પોટેશિયમ ફ્લોરાઇડ નું એક્ઝામ્પલ લખવાનું છે. પોટેશિયમ ફ્લોરાઇડ, પોટેશિયમ પ્લસ ફ્લોરિન, પોટેશિયમ ફ્લોરિન ક્લોરિન ગેસ એક જોઈએ છે. હાથ વડે ગુણી લ્યો. હવે તમને મનમાં એવો પ્રશ્ન થતો હશે કે યાર આની એક જ એને લખો, અહીંયા કેમ Cl2 લખ્યા છો? એ છે તો તો પણ કેમ કે એક લખી દઈએ તો ન ચાલે? ના ચાલે, કારણ કે એકલો Cl મતલબ શું થાય? તો કે પરમાણુ ક્લોરિન હોય, ફ્લોરિન હોય, બ્રોમિન હોય, કે જે ખાસ કરીને છે અધાતુ તત્વો જે છે એ ક્યારેય પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી. એ હંમેશા તમને અણુ સ્વરૂપે જોવા મળે, કે એક કરતા વધારે પરમાણુનો સમૂહ કે જે અણુની રચના કરે છે. તો આ જે તત્વો છે ને, ક્લોરિન હોય, ફ્લોરિન, ખાસ કરીને છે અધાતુ તત્વો છે, એ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. અને સોડિયમ છે, પોટેશિયમ છે, બધા ધાતુ તત્વો છે, એ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ એનું હોય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ત્યાર પછી આગળ વધીએ. પોટેશિયમ ની વાત કરીએ તો પોટેશિયમ છે પહેલા સમૂહ નું તત્વ છે, સોડિયમ ની નીચે આવે છે, એની બાહ્ય કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. તો અહીં ઇલેક્ટ્રોનીય રચના લખી દઈએ. 2, 8, 8 અને 1 પરમાણુ ક્રમાંક 19 અને ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, 2 અને 7 તો સેમ છે. અહીંયા એક તો બાહ્યતમ કક્ષામાં, અહીંયા 7, અહીંયા પણ એવું છે બાહ્યતમ કક્ષામાં 1 છે અને ફ્લોરિન ની બાહ્યતમ કક્ષામાં 7 છે. તો અહીં દૂર કરવા પડે, ઊર્જા આપવી પડે. ઊર્જાને શું કહેવાય? અહીંની ઘણ એન્થાલ્પી. અને બીજી વાત ખાસ યાદ રાખવાની છે, અહીંયા જુઓ તમે સોડિયમ સોલિડ છે, પોટેશિયમ પણ સોલિડ છે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ને આપણે સોડિયમ ની બાહ્યતમ કક્ષામાંથી, તો ઘન અવસ્થામાંથી દૂર ન કરી શકાય, એને તમારે વાયુ સ્વરૂપમાં ફેરવવો પડે. સોડિયમ છે, ઘન છે, એને વાયુ સ્વરૂપમાં ફેરવવો પડે ને પછી અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર થાય. તો સોડિયમ જે છે એ ઘન અવસ્થામાં, તો એને વાયુ સ્વરૂપમાં ફેરવવો હોય તો ડાયરેક્ટ ઘનમાંથી વાયુ, તેને શું કહેવાય? તમે ભણી ગયા છો, યાદ કરો, એને ઉદ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉદ્વપાતન કહેવાય, કે ડાયરેક્ટ ઘનમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. તો એના માટે પણ તમારે ઉર્જા જોઈએ, કે ઘન સોડિયમ જે છે એને વાયુ સ્વરૂપ સોડિયમમાં ફેરવો છે, એના માટે જે એનર્જી જોઈએ એને ઉદ્ભવપાતન એન્થાલ્પી કહેવાય. અને ત્યાર પછી વાયુ સ્વરૂપમાં ફરે ને પછી એની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા, એને શું કહેવાય? આયનીકરણ. આયનીકરણ એટલે આયનમાં ફેરવે છે. એને નેશમાં ફેરવી લીધો તો કે એને પ્લસ ની અંદર. એવી જ રીતે સેમ વસ્તુ છે, સોડિયમ સોલિડ છે તો એને પહેલા એમાં ફેરવવો પડે, વાયુ સ્વરૂપમાં ફેરવવો પડે. તો એ જે એનર્જી આપવી પડે એને કઈ એનર્જી કહેવાય? ઉદ્ભવપાતન એન્થાલ્પી. શું કહેવાય? ઉદ્ભવપાતન એન્થાલ્પી. તો અહીંયાથી એ વાયુ સ્વરૂપમાં ફરશે, પછી અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એનર્જી આપવી પડે, આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને એક ઇલેક્ટ્રોન કોણ મેળવવાનું છે? તો કે ફ્લોરિન મેળવશે, એટલે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થશે. અને આપણને શું મળે છે? તો પોટેશિયમ ફ્લોરાઇડ K+ અને F-. K+ ની ઇલેક્ટ્રોન ની રચના પૂછે તમને, તો તમે શું લખો? K+ ની તો શું લખવી પડે? 2, 8, 8 K+ છે. K ની પૂછે તો 2, 8, 8 K. હવે K+ નો મતલબ શું થયો? કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, આ ઇલેક્ટ્રોન દૂર કરવો પડે, તો શું લખવું પડે? 2, 8, 8. અને ફ્લોરિન F-, F- એટલે ફ્લોરાઇડ, KF એટલે પોટેશિયમ ફ્લોરાઇડ, પાછળ આઈડ લાગે. શું લાગે? ઋણ આયન હોય ને, પાછળ શું લગાવવાનું? આઈડ. એમ અહીંયા લખ્યું છે સોડિયમ ક્લોરાઇડ, એમ અહીંયા પોટેશિયમ ક્લોરાઇડ. તો 2, 8, 8 ની પોટેશિયમ, અહીંયા શું આવશે? 2, 8 અહીંયા 7 હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન એડ થઈ શકે, થશે 2, 8. જો તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 થઈ ગયા. અષ્ટક કેવું છે? પૂર્ણ છે, એટલે કેવો બની જશે? સ્થિર બની જશે.
Is it clear? ખ્યાલ આવ્યો ની અંદર? હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમારો આયનીય બંધ બાબતનો જે આખો કન્સેપ્ટ જે છે તમારો ક્લિયર થશે. ત્રીજો એક્ઝામ્પલ લઈએ. એલાઈ સીએલ લિથિયમ ક્લોરાઇડ. લિથિયમ ક્લોરાઇડ લિથિયમ સોલિડ પ્લસ સીએલ તો હા ક્લોરાઇડ છે ગેસિયસ સ્વરૂપમાં. લિથિયમ નો પરમાણુ ક્રમાંક 3 એટલે છે 2F અને ક્લોરિન એટલે 2 8 7. તો અહીંયા પહેલા આને વાયુ સ્વરૂપમાં ફેરવવું પડે અને એમાંથી ઇલેક્ટ્રોન આપણે આ જે ઇલેક્ટ્રોન છે એને શું કરવાનું છે દૂર એટલે ઇલેક્ટ્રોન કોણ મેળવશે તો કે ક્લોરિન મેળવે છે અને શું આપે છે કોઈ એક લિથિયમ ક્લોરાઇડ બનાવશે LiCl બનાવે છે. હવે લિથિયમ માં જે Li+ તો લિથિયમ ની ઇલેક્ટ્રોન ની રચના શું આવે Li+ હોય એટલે Cl- તો લિથિયમ ઇલેક્ટ્રોન ની રચના આવશે 2 અને ક્લોરિન ની ઇલેક્ટ્રોન ની રચના આવશે 2 8 અને 8 ક્લોરાઇડ ની ને Cl- કારણ કે અહીંયા 7 હતા એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા એડ થઈ છે 7 2 8. હવે પ્રશ્ન એ થાય તમે તો એવું કહેતા હતા સર કે સ્થાયી થવા માટે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ ને તો અહીંયા લિથિયમ પાસે તો 2 જ છે તો લિથિયમ ની નજીકનું નિષ્ક્રિય તત્વ કયો કાલે તમને 18 માં સમૂહમાં વાત કરી હતી તો એના નજીકનું નિષ્ક્રિય તત્વ કયો હીલિયમ અને આ એક અપવાદ છે યાદ રાખજો હીલિયમ છે અપવાદ છે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી છતાં પણ એ નિષ્ક્રિય છે પણ તો કે હીલિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 2 છે અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પણ કેટલા છે તો કે 2 જ છે એટલે તમારે એક્સેપ્શનલ કિસ્સા તરીકે યાદ રાખવાનું છે અપવાદરૂપ કિસ્સા તરીકે તેની બાહ્યતમ કક્ષામાં 2 જ ટોટલ 2 જ ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા Li છે એની નજીક જવા પ્રયત્ન કરે એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા તો કે 2 ક્લિયર. હવે આયનીય બંધ તો એના માટે બીજી પણ તમને ટિપ્સ આપું છું કે આયનીય બંધનું નિર્માણ કેવી પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં શક્ય બને તો તમારે યાદ રાખવાનું છે કે જે બે તત્વો વચ્ચે પ્રક્રિયા થવાની છે તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો વધુ તફાવત એ આયનીય બંધના નિર્માણ તરફ ખેંચે છે. શું કીધું કે જે બે તત્વો વચ્ચે પ્રક્રિયા થવાની છે ધારો કે અહીંયા આપણે રિએક્શન કોના વચ્ચે કરી સોડિયમ અને ક્લોરિન વચ્ચે તો એમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધુ એટલું આયનીય બંધના નિર્માણ થવાની શક્યતા વધુ છે. એટલે શું યાદ રાખવાનું કે વધુ વિદ્યુત ઋણતાનો તફાવત હશે. હવે કેમ ખ્યાલ આવે તો તમારે આવર્ત કોષ્ટક માઇન્ડમાં રાખવાનું છે. માઇન્ડમાં રાખજો આવર્ત કોષ્ટક કે સોડિયમ છે પહેલા સમૂહનું તત્વ છે ક્લોરિન છે 17મા સમૂહનું તત્વ છે તો તમે પહેલા સમૂહથી 17મા સમૂહ તરફ જતા જાવ ને તેમ વિદ્યુત ઋણતા વધતી જાય. વિદ્યુત ઋણતા શું થાય વધતી જાય. ધારો કે હું તમને એવું કહું કે સોડિયમ જે છે સોડિયમ આ એક અંદાજે તમને ખાલી સમજ માટે તમને આ એક્ઝામ્પલ આપું. સોડિયમ ની વિદ્યુત ઋણતા 1 છે અને ક્લોરિન ની વિદ્યુત ઋણતા 3.5 છે તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો આવશે તો કે 2.5. ખ્યાલ આવે છે કે તમે સમૂહ 1 થી સમૂહ 17 તરફ જશો એટલે કે આવર્તમાં ડાબી બાજુથી આમ જમણી બાજુ જાવ તે વિદ્યુત ઋણતા વધે અને જેટલો વિદ્યુત ઋણતાનો આ જે તફાવત જેટલો વધુ આવશે એટલો આયનીય બંધ બનવાની શક્યતા વધુ એટલું આયનીય બંધનું પ્રમાણ વધુ હોય. હવે આ NaCl વચ્ચે આ જે બોન્ડ બન્યો હોય આયનીય છે પણ એવું ન કહી શકાય 100% આયનીય હોય. કોઈ પણ બંધ 100% આયનીય નથી હોતો કે 100% સંયોજક નથી હોતો. હા આયનીય કહી શકાય કારણ કે 100માંથી 85 થી 90% પ્રમાણ આયનીય બંધનું હોય બાકીના 5-10% જે પ્રમાણ છે સંયોજક હોય પણ વધુ કેવું પ્રમાણ હોય તો કે આયનીય. આથી એને આયનીય બંધ ગણી શકાય.
કોઈ પણ બંધ 100% આયનીય નથી હોતો કે 100% સંયોજક હોતો નથી ખ્યાલ આવે છે એટલે શું યાદ રાખવાનું કે જેટલો એની વચ્ચેનો વિદ્યુતઋણતાનો તફાવત વધુ છે એટલું આયનીય બંધ બનવાની શક્યતા વધારે છે તો વિદ્યાર્થી મિત્રો આયનીય બંધ છે એના વિશેનું મટીરીયલ ખ્યાલ આવી ગયો તો આયનીય બંધ જે છે તમે ફરી પાછા 11મા ધોરણના चौथा चैप्टर ની અંદર આનો તમારે અભ્યાસ કરવાનો છે હવે આપણે સંયોજક બંધ વિશે વાત કરવાની છે તો અહીંયા છે આપણે લખી દઈએ બે કરી અને સંયોજક બંધ સંયોજક કોવેલેન્ટ બોન્ડ સંયોજક આમાં કોઈ આયનો નથી બનવાના સંયોજક બંધ ક્યારે બનશે તો વિદ્યાર્થી મિત્રો સંયોજક બંધ તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ઇલેક્ટ્રોનની જો ભાગીદારી થશે તો સંયોજક બંધનું નિર્માણ થશે ભાગીદારી ક્યારે કરવી પડે કે જ્યારે જે બે તત્વો જે છે એની વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોય આયનીય બંધ ક્યારે બને છે તો કે બે તત્વો વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ વધુ હોય ત્યારે આયનીય બંધ બને અને બે તત્વો વચ્ચે જો વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોય અથવા તો વિદ્યુતઋણતાનો તફાવત જ નથી આ મતલબ કે એક જ પરમાણુનો બનેલો અણુ છે ત્યારે સંયોજક બંધ નિર્માણ થાય આ કોના જેવું છે તો આયનીય બંધ ને સંયોજક બંધ એરેન્જ મેરેજ ને લવ મેરેજ થાય ને આ એની સાથે સરખાવી શકાય તો આપણે એની અંદર નથી આગળ વધવું પણ અહીંયા આપણે જોઈએ કે સંયોજક બંધ ક્યારે બને તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સંયોજક બંધનું નિર્માણ થાય છે અને શું લખી શકાય તો પહેલા જ આપણે લખી દઈએ કે વિદ્યુતઋણતાનો તફાવત કેવો હોય ખૂબ જ ઓછો અથવા તો તફાવત શૂન્ય હોય ત્યારે સંયોજક બંધ જે છે એનું નિર્માણ થવાનું છે શેનું નિર્માણ થશે સંયોજક શૂન્ય ક્યારે આવે તો કે એક જ પરમાણુનો અણુ બનેલો હોય ત્યારે અને ખૂબ જ ઓછો તફાવત ક્યારે આવશે કે નજીક નજીકના સમૂહ હોય ને એની વચ્ચે એની એના જે તત્વો છે એની વચ્ચે જ્યારે બંધનું નિર્માણ થતું હોય ત્યારે વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ ઓછો આપણે આયની બંધમાં શું છે સોડિયમ તો કે પહેલા સમૂહ ક્લોરીન 17 માં હતું 1 થી 17 માં એટલે વિદ્યુતઋણતા છે નો તફાવત ખૂબ જ વધી જતો હોય છે ત્યારે આયની બંધમાં મે જ્યારે સેલમાં સંયોજક બંધ નથી બની શકતો એનું કારણ છે કે સંયોજક માટેનો તફાવત ખૂબ ઓછો હોવો જોઈએ ને પણ એની અને સેલ વચ્ચે તફાવત ખૂબ જ વધારે છે આયનીય બંધ બને છે હવે સંયોજક બંધમાં પણ બે પ્રકારના અણુઓ જે છે એની વચ્ચે બંધ બનવાનો છે એમાં પહેલી આપણે વાત કરી લઈએ પહેલું જો આપણે વાત કરીએ તો સમકેન્દ્રીય અણુ એવા અણુની અંદર વાત કરવાની છે સમકેન્દ્રીય અણુ સમકેન્દ્રીય એટલે કે જેની અંદર એક જ પ્રકારના પરમાણુનો જ્યારે અણુ બનેલો હોય ને સમકેન્દ્રીય અણુ કહેવાય પહેલું એક્ઝામ્પલ લઈએ હાઇડ્રોજન કોનું એક્ઝામ્પલ લેવું છે હાઇડ્રોજન H2 આ સમકેન્દ્રીય કહેવાય H2 જે છે એને શું કહે સમકેન્દ્રીય કારણ કે એની અંદર એક જ પ્રકારના પરમાણુ છે ને બે હાઇડ્રોજન જ પરમાણુઓ છે તો એની અંદર કઈ રીતે સંયોજક બંધ બને તો પહેલું કે હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોનની રચના તો કે એક જ ઇલેક્ટ્રોન હોય એટલે એક હાઇડ્રોજન ની હું તમને વાત કરું છું તો હવે એને નજીકનું નિષ્ક્રિય તત્વ કયું છે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કોઈ પણ તત્વ હશે ને એ એની ઇલેક્ટ્રોનની રચના કેવી કરવાનો પ્રયત્ન કરશે એની નજીકના
निष्क्रिय એટલે કે ઊંડા વાયુની 18 માં સમૂહની અંદર જે આપણે વાત કરી ને તો હાઇડ્રોજન એ નથી કયો આવે નિષ્ક્રિય તત્વ તો કે હીલિયમ એ જેની પાસે બે ઇલેક્ટ્રોન હોય છે હાઇડ્રોજન પાસે એક છે જો એ બીજા કોઈ ઇલેક્ટ્રો તત્વ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય બે તો અહીંયા બે હાઇડ્રોજન આપણે પરમાણુ લેવાના છે આ એક અને આ બે हाइड्रोजन पासे कितना इलेक्ट्रॉन थी गया आनी पासे पण कितना थी गया बे तो यहां H સિંગલ બોન્ડ H કારણ કે બે ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન દ્વારા એક બંધ બને ને અહીંયા શું થાય છે તો કે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ઇલેક્ટ્રોનની શું થવાની છે ભાગીદારી આથી આ કયો બંધ બને છે તો કે સહસંયોજક બંધ કયો બંધ બને છે વિદ્યાર્થી મિત્રો તો કે સહસંયોજક બંધ બને છે ક્લિયર અને આ જ વસ્તુ તમે ધોરણ 11 માં ચોથા ચેપ્ટર માં ભણવાના છો કયા ચેપ્ટર માં ચોથા ચેપ્ટર માં ક્લિયર હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ હાઇડ્રોજન બેમાં સિંગલ બોન્ડ બને છે ને આપણે બીજો એક્ઝામ્પલ લખીએ અને એ લઈએ બીજો એક્ઝામ્પલ છે એ આપણે લખીએ ઓક્સિજન ऑक्सीजन परमाणु क्रमांक 8 ऑक्सीजन છે એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 અને 6 કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે 6 હોય તો કેટલા કરવાનો પ્રયત્ન કરે 8 તો કેટલા ખૂટે છે 2 ઇલેક્ટ્રોનની એને જરૂર છે કેટલા ઇલેક્ટ્રોનની 2 ઇલેક્ટ્રોનની જરૂર છે તો સૌપ્રથમ બે ઓક્સિજન છે એના પરમાણુને આપણે લખી દઈએ ઓક્સિજન भागीदारी અને જો આ રીતે જેનો થાય ને ઓક્સિજન છે એને 6 ઇલેક્ટ્રોન પટકા વડે દર્શાવ્યું એને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય શું કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ આ તમે 11 માં ધોરણના ચોથા ચેપ્ટરમાં ભણશો લુઈસ સંજ્ઞા આવે છે કે ઓક્સિજનની લુઈસ સંજ્ઞા તો આ પ્રમાણે પટકા વડે છે તમારે ઇલેક્ટ્રોન એના છે બાહ્યકૃત કક્ષાના હોય દર્શાવવાના લુઈસ ત્યાં તમે ડિટેલની અંદર ભણશો ઓસ્સે લુઈસનો અભિગમ આવશે તમારે એની અભિધારણા આવશે તારીકે ટપકા વડેના બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એને તમારે શું કરવાના છે દર્શાવવાના છે શું યાદ રાખવાનું છે એટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની તો અહીંયા પણ 6 છે 2 4 અને 6 ખ્યાલ આવે છે આ ઓક્સિજનના 6 લખ્યા ઓક્સિજનના 6 ઘટે છે કેટલા 2 તો બે ના બે ઇલેક્ટ્રોન લેવાનો બે એટલે એવું નહીં કરવાનું કે કુલ બે એક આનો લ્યો ને એક આનો એવું નહીં ખૂટે છે કેટલા એક ઓક્સિજન ને બે ખૂટે છે તો આ બે ઇલેક્ટ્રોન ને આનો બે ઇલેક્ટ્રોન હવે તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન ને ઇલેક્ટ્રોન ગણો તો કે 2 4 6 અને 8 થઈ ગયા 8 2 4 6 અને 8 તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય છે અને ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન છે 4 4 ઇલેક્ટ્રોન વડે ડબલ બોન્ડ બને તો ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન બે હતા તો આપણે સિંગલ બોન્ડ બનાવ્યો તો અહીંયા ટોટલ 4 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા ડબલ બોન્ડ બનવાનું છે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન ભાગીદારી કરીને બનીએ તો બે ઇલેક્ટ્રોનની શું કરી ભાગીદારી એટલે અહીંયા સહસંયોજક બંધનું નિર્માણ થાય છે ત્રીજો એક્ઝામ્પલ લઈએ નાઇટ્રોજન નાઇટ્રોજન ઇલેક્ટ્રોનની રચના 2 5 પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોનની રચના આવે છે 2 5 કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે 3 તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની
ત્રણ ત્રણ આઠ કરવાના ને તો ત્રણ ઇલેક્ટ્રોન ખૂટ્યા છે તો ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે નાઇટ્રોજન નાઇટ્રોજન ટોટલ કેટલા છે બાહ્યતમ કક્ષામાં 5 લુઈસ સંજ્ઞા વડે લુઈસ બિંદુ વડે નું શું કરી દેવાનું નિરૂપણ દર્શાવી દો આ બે છે કેટલા 5 ભાગીદારી કેટલાની 3 તો અહીંયા 3 લખવા પડશે કારણ કે 3 3 ઇલેક્ટ્રોનની શું કરવાની છે ભાગીદારી અહીંયા 2 પછી આ 1 2 અને 3 3 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તમે જોઈ શકો છો હવે આના ઇલેક્ટ્રોન ગણો 8 થવા જોઈએ 2 3 4 5 6 7 8 એવી રીતે આ નાઇટ્રોજનના ગણો 1 2 3 4 5 6 7 અને 8 કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે ને 3 આ નાઇટ્રોજનના 3 આ નાઇટ્રોજનના એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય તો કેટલા બોન્ડ બને તો કે 3 કારણ કે 2 ઇલેક્ટ્રોન એક બોન્ડ બને 4 કેટલા બને 2 તો 6 કેટલા બને 3 તો એ લખી દો નાઇટ્રોજન ट्रिपल बॉन्ड नाइट्रोजन ये એટલે આ જે છે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બને છે અને નાઇટ્રોજન પોતે સ્થિર થાય છે ક્લિયર તો વિદ્યાર્થીઓ આ આપણે સહસંયોજક બંધમાં પહેલું જોયું સમકેન્દ્રીય સમકેન્દ્રીય ખ્યાલ આવ્યો સમકેન્દ્રીય એટલે શું સમકેન્દ્રીય એટલે સમકેન્દ્રીય એટલે એક સરખા એક જ પ્રકારના પરમાણુ ધરાવતા હોય એક જ પ્રકારના શું ધરાવતા હોય પરમાણુ એને સમકેન્દ્રીય અણુ કહેવાય હવે આપણે વિષમકેન્દ્રીય અણુ દ્વારા કઈ રીતે સહસંયોજક બંધ બને એની આપણે વાત કરવાની છે અહીંયા છે બે નંબર કરી અને આપણે લખી દઈએ વિષમકેન્દ્રીય વિષમકેન્દ્રીય એટલે અલગ અલગ પ્રકારના તત્વો દ્વારા અણુની રચના થતી હોય છે અને એવા તત્વો હોય છે કે જેની વચ્ચે વિદ્યુતભારનો તફાવત કેવો હોય ખૂબ જ ઓછો હોય તો જ સહસંયોજક બને જો તફાવત વધી જાય તો આયનીય બંધ બનવાનો ને ક્લિયર તો પહેલું છે આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ H2O પેલો એક્ઝામ્પલ આપણે શું લેવાનું છે તો કે H2O ઓકે હવે આપણે ખ્યાલ છે કે હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોનની રચના તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન 2 6 ઓક્સિજન ને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે હાઇડ્રોજન ને 1 ખૂટે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે કરે તો કે એક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે તો એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જે ઓક્સિજન ને બીજો એક ઇલેક્ટ્રોન ઘટે ને કારણ કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે 2 તો અહીંયા જુઓ તો હાઇડ્રોજનની સંખ્યા 2 આવી છે તો 2 હાઇડ્રોજન સાથે ગણો તો ટોટલ 2 ઇલેક્ટ્રોન થાય એક હાઇડ્રોજન હોય અને બીજો હાઇડ્રોજન હોય તો આ રીતે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પાણીની અંદર સહસંયોજક બંધ તમને જોવા મળે કઈ રીતે તો આ ઓક્સિજન અને 2 હાઇડ્રોજન દર્શાવી દઈએ ઓક્સિજન અને 2 હાઇડ્રોજન દર્શાવી દીધી તો ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે ઘટે છે 2 તો 2 ઇલેક્ટ્રોનની શોધવાની છે ભાગીદારી તો આ 2 આ 4 હવે ભાગીદારી કરવાની છે 2 ની તો 1 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે અને 1 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે હવે જ્યારે વિષમકેન્દ્રીય હોય ને ત્યારે શું ધ્યાન રાખવાનું તો કે એક તત્વને તમે રાઉન્ડ વડે એના ઇલેક્ટ્રોન દર્શાવ્યા ઓક્સિજન આપણે રાઉન્ડ વડે ઇલેક્ટ્રોન દર્શાવ્યા તો હાઇડ્રોજન છે ને આપણે ક્રોસ વડે દર્શાવીએ એના ઇલેક્ટ્રોન ને ક્રોસ વડે દર્શાવશું એટલે આ જે ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન નું આ ઇલેક્ટ્રોન પણ હાઇડ્રોજન નું હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન હોય ક્લિયર હાઇડ્રોજન ને કેટલા કરવાના છે તો કે બે કોની નજીક જવા પ્રયત્ન કરે હાઇડ્રોજન તો કે હીલિયમ ની નજીક ઓક્સિજન ને 6 છે કેટલા કરવાના છે 8 તો અહીંયા હાઇડ્રોજન જે છે એને દર્શાવી દીધું તો હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા એવી રીતે આ હાઇડ્રોજનને દર્શાવી દીધી એની પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા હવે વાત છે ઓક્સિજન ની તો ઓક્સિજન જે છે એને તમારે આ રીતે દર્શાવવો પડશે ઓક્સિજન આ 2 4 6 અને 8 થઈ ગયા અહીંયા કારણ કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક એક ઇલેક્ટ્રોન આમ ટોટલ 2 ઇલેક્ટ્રોન પણ
બે હાઇડ્રોજન સાથે એક આ યલો કલર જે બતાવ્યો એ ઓક્સિજન ઇલેક્ટ્રોન છે અને આ જે ક્રોસ વડે દર્શાવે બે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા એક અને બે હાઇડ્રોજન પાસે પણ એક અને બે અને ઓક્સિજન પાસે 2 4 6 અને 8 તો એની અંદર બોન્ડિંગ કઈ રીતે હશે તો આ ઓક્સિજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન કારણ કે ભાગીદારી તો એક એક ઇલેક્ટ્રોન ની છે ને અહીંયા બે ઇલેક્ટ્રોન તો બે ઇલેક્ટ્રોન વડે એક બોન્ડ બને આ બે ઇલેક્ટ્રોન એના વડે એક બોન્ડ બને તો આ હાઇડ્રોજન બંધની રચના સોરી સહસંયોજક બંધની રચના થાય છે ક્લિયર ઓકે બીજો એક્ઝામ્પલ લઈએ બીજો આપણે એક્ઝામ્પલ લેવું છે NH3 એમોનિયા NH3 એમોનિયા નું એક્ઝામ્પલ લેવાનું છે હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન ની રચના 2-5 હાઇડ્રોજન ની તો વાત કરી બાકી તો ભૂંસામાં એક છે એને એક એક ની ભાગીદારી કરવાની છે હવે અહીંયા નાઇટ્રોજન ની કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે 3 તો 3 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરવાની છે અને ઓક્સિજન ને 2 ખૂટતા હતા તો 2 ની કરવાની છે 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી ટોટલ 2 થઈ ગયા 3 ખૂટે છે તો અહીંયા 3 હાઇડ્રોજન આપેલા છે ક્લિયર ને કેટલા હાઇડ્રોજન આપેલા છે 3 તો 3 3 ઇલેક્ટ્રોન ની ભાગીદારી દરેક હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન નો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધ નું નિર્માણ કરશે તો આ નાઇટ્રોજન હાઇડ્રોજન આ રીતે 3 હાઇડ્રોજન દર્શાવી દીધું નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે તો આ 2 આ 3 આ 4 અને આ 5 ક્લિયર કે જે બંધ બનાવવા માટે ભાગ લેવાના છે આ 3 ઇલેક્ટ્રોન બી આ હાઇડ્રોજન પાસે તો એક એક ઇલેક્ટ્રોન છે ને આપણે ક્રોસ વડે દર્શાવી દઈએ ક્લિયર હવે આ હાઇડ્રોજન છે એને કેટલા ઇલેક્ટ્રોન કરવાના છે ભાગીદાર કક્ષામાં 2 તો જુઓ તમે દરેક હાઇડ્રોજન ની ભાગીદાર કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ અને નાઇટ્રોજન છે એને કેટલા થશે ટોટલ તો કે એને 8 કરવાના છે કેટલા કરવાના છે 8 તો ગણી લો તમે આ નાઇટ્રોજન છે આ 2 4 6 અને 2 8 થઈ ગયા 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ હાઇડ્રોજન આ 2 આ હાઇડ્રોજન આ 2 આ હાઇડ્રોજન આ 2 ક્લિયર પછી નાઇટ્રોજન ટોટલ 8 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થાય છે એની અંદર આ પ્રમાણે તમને બોન્ડિંગ જોવા મળે 3 સહસંયોજક બંધ જોવા મળે દરેક હાઇડ્રોજન સાથે એક એક સહસંયોજક બંધ છે એ નાઇટ્રોજન બનાવે છે ક્લિયર આ લેવાની અંદર અને બીજું કે આ જે ઇલેક્ટ્રોન હતા ને એને બંધ બનાવવામાં ભાગ નથી લીધો એટલે અમને મળ્યા છે આ ઇલેક્ટ્રોન કેવી રીતે તમે ઓક્સિજન માં લખી શકો ને એમાં 4 હતા વધારાના જો કે જેને બંધ બનાવવામાં ભાગ નહોતો લીધો આ 4 ઇલેક્ટ્રોન અહીંયા 2 નથી લીધો તો એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય કેવા અબંધકારક કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી અને જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે અને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય એ પણ તમે ચોથા ચેપ્ટરમાં જ ભણવાના છો બંધકારક અને અબંધકારક જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય અને જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી એને અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે હવે ત્રીજું અને ફાઇનલ એક એક્ઝામ્પલ આપી દઉં તમને CH4 મિથેન કાર્બન ઇલેક્ટ્રોન ની રચના 2-4 હાઇડ્રોજન પાસે તો એક જ છે કેટલા ખૂટે છે 4 4 હાઇડ્રોજન છે દરેક સાથે કે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થશે આ રીતે 4 હાઇડ્રોજન દર્શાવી દેવા દરેક સાથે એક ઇલેક્ટ્રોન ની શોધવાની છે ભાગીદારી એની પાસે પણ 4 જ છે દરેક સાથે કે 2 આ 3 અને આ 4 હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન એટલે હીલિયમ છે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે અને કાર્બન છે એની ભાગીદાર કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મળશે તો કે 8 ઇલેક્ટ્રોન કાર્બન 2 4 6 અને 8 કાર્બન ની વાત કરું છું 2 4 6 અને 8 છે હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 1 2 એટલે ટોટલ એમાં 4 સહસંયોજક બંધ બને છે
તમે જો એક ખાસ યાદ રાખજો તમને પૂછે કે CH4 નો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે શૂન્ય કારણ કે કાર્બનની બાહ્ય કક્ષામાં જે બાહ્યતમ કક્ષા જ જોવા જો આ ઇલેક્ટ્રોન નું તમારે કાંઈ કામ નથી તમારે ફક્ત બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ને જ જોવાના છે તો હવે અહીંયા જો તો કાર્બન પાસે ચાર ચાર ઇલેક્ટ્રોન હતા એ તો અબંધમાં વપરાઈ ગયા તો કે આમાં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 0 આમાં પૂછે તો અબંધકારક પૂછે ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 અને ઇલેક્ટ્રોન યુગ્મ કે યુગ્મ એટલે જોડકું કપલ તો કપલ કેટલા છે તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ પૂછે તો 1 અને ઇલેક્ટ્રોન પૂછે તો 2 H2O માં અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા તો કે 2 ને 2 4 અને કપલ પૂછે યુગ્મ કેટલા તો આ 1 યુગ્મ અને આ બીજો યુગ્મ યુગ્મ કે તો 2 અને ઇલેક્ટ્રોન કે તો 4 ઇઝ ઇટ ક્લિયર ખ્યાલ આવ્યો ની અંદર તો વિદ્યાર્થી મિત્રો સહસંયોજક બંધમાં આપણે વિષમ કેન્દ્રીય અણુ છે એના વિશે આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં એટલું જ કે આપણે આયનીય બંધ અને સહસંયોજક બંધ કે તમે 11માં ધોરણમાં ભણો ત્યારે તમને તકલીફ ના પડે એટલા માટે સ્પેશિયલ તમારા માટે બ્રિજ કોર્સનું આયોજન કરેલું છે તો હવે આપણે ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર અસ્તુ જય હિન્દ વંદે માતરમ